પર્યાવરણ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સૂતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાન મંદિર. શ્રી સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મંદિર સાકરિયા ખાતે. મારું નામ પટેલ જયેશ છે. આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી અને કોકરેજના જંગલથી આજે જે ગરમી વધી રહી છે, વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે, જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો. એના અર્થે અમે ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે. 151 લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટે સ્વીકારી છે અને અમે નક્કી કરી છે કે આ લીમડાને અમે 100% મોટા કરીશું અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનું અમે આયોજન કરીશું. નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પટેલ, મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભૂ હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા 24 વર્ષથી દર મંગળવારે સવારે ત્યાં દાદાના દર્શને જાઉં છું અને ભવ્યથી ભવ્ય 10 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે આઈ મારી દ્રષ્ટિએ. સારંગપુર પછી આ બીજું એક હનુમાનજીનું મંદિર જે. મારું નામ સચિનભાઈ શાહ છે. હું છેલ્લા 4-5 વર્ષથી સાકરિયા સ્વયંભૂ હનુમાનજી મંદિરે દર્શન કરવા જઉં છું. એ મંદિરની અંદર આજરોજ 151 લીમડાના ઔષધીય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું. આ ઝાડ વાવાથી પર્યાવરણ બચાવાય છે અને આપણે પણ આપણા ઘર આગળ આપણી જન્મદિવસ હોય, કંઈ પણ પ્રોગ્રામ હોય, એક વૃક્ષ વાવી અને પર્યાવરણ ઋણ ચૂકવવું છે. ગરમીનો પારો બહુ ઊંચો થઈ રહ્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી અને ઉત્તર ભારતની અંદર 50-60 લોકોના મોત થઈ રહ્યા છે. એ શું બતાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ. એક આ મંદિરના કાર્ય દ્વારા આપણે સરાહનીય કાર્ય દ્વારા દરેક નાનામાં નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ. પોતાનો જન્મદિવસ હોય, કંઈ પણ હોય, યાદગાર દિવસ બનાવી અને એક ઝાડ વાવવું જોઈએ. અને અત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક એક વ્યક્તિ 5-5 ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે. આજે આ 151 વૃક્ષ વાવીને સાકરિયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ. અસ્તુ.